થોડા દિવસ પહેલાની વાત છે સાહેબ, આપણે હવે સમય જતા આના પર વિડીયો બનાવીએ છીએ બરોબર, પણ થોડા દિવસ પહેલા તમે જોવો ને તો આપણામાંથી એક આપણામાંથી ના કહેવાય, આવા ટકલા આપણામાં હોય જ ના સાહેબ. હમણાં થોડા દિવસ પહેલા એક ટકલાએ નિવેદન આપ્યું તમે જુઓ તો બધોને, કે શ્રી કૃષ્ણ ભગવાન નથી. આવું ચોથી લાવી લે ભાઈ તું, શ્રી કૃષ્ણ ભગવાન નથી, એ ગાયો ચરાવે એ બધું કરે એટલે ભગવાન થઈ ગયો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન નહીં, તમારા બાપ છે લે, હું તો એમ કહું છું. શ્રી કૃષ્ણ ભગવાન નતા તો હું ગોવર્ધન પર્વત તકલી ઓગળી ઉપર તમારા પપ્પાએ ઉપાડે તો મને કહેજો. શ્રી કૃષ્ણ ભગવાન નતા તો કંસ મામા સાથે યુદ્ધ તમારી ફઈ લડવા જઈ હતી, ટકલાઓ એમ કોણ મને. શ્રી કૃષ્ણ ભગવાન નથી, એ ગાયો ચરાવતો હતો એ બધું કરતો હતો એટલે ભગવાન થઈ ગયો. આવું કહેતા તમને શરમ આવી જુઓ, તમે જે પેલું કેસરી લુગડું પહેર્યું છે ને તમારા ઉપર, એની શરમ રાખીને તમારે આવું બધું બોલવું જોઈએ યાર. શ્રી કૃષ્ણ તમે એમ કહો છો સનાતન ધર્મના થઈને કે ભગવાન નતા, એ ચોખ્ખે ચોખ્ખું સનાતન ધર્મનું અપમાન છે. હું તમને હસતા હસતા તમને વાત સમજાવી દઉં સાહેબ, કે આ ટકલાઓ લોકો માટે ટકલાઓ ખાસ કમેન્ટ કરજો આ વાત સાચી હોય તો. અને મને સાહેબ ખબર નહીં પડતી કે આ બધા હું વિચારીને એમના મગજમાં કોઈ સ ઉપરનો માળ ખાલી છે, મને તો એવું જ લાગે છે આપણી ટોલ જે બાળ જતા રહેશે ને એનાથી મગજ જતું રહ્યું છે. હા સાહેબ, મોઠામ બાળ હતા ને એનાથી મગજ બાળ કઢાય એદાનું મગજ કાઢી દીધું લાગે છે. અધિપતિ જે આપણો દ્વારિકાનો નાથ રહ્યો, રાજા ધીરાજ રહ્યો, દ્વારકામાં જેના નામના ડંકા વાગે છે, દ્વારકામાં તમે મંદિરમાં દર્શન કરવા જો તો પગ મૂકવાની તમને જગ્યા ના મળે, એવા આપણા રાય રણછોડના એરા તું તારીથી વાત કરે છે. આ ટકલાઓ અડધા અમુક બે ત્રણ જણા તો મારી બહુ નજરમાં આવ્યા છે, એ પાછા તું તારીથી વાત કરે છે. અને હવે આપણે હું એમના ટકલાઓને બધું બોલું છું ને એટલે અમુક લોકો કોમેન્ટ કરશે પાછા, કે ભલે શ્રી કૃષ્ણ વિશે એ એવું બોલે પણ તમારે એમના વિશે આ ટકલાઓને બધું ના બોલાય. એટલે એ રહ્યા ભગવાનના માન ના આપી શકતા હોય તો મારે એમને માન આપીને હું છોકરા પણ એના બાના શકીએ. આ ધોધ્યો અધર કરીને જ્યાં બધા હેડ્યા છે એ ભગવાનને માન નહીં આપી શકતા તો આપણે હું એમને વાયરો લેવા મન આપવું પડતું એ મન કહો. હું બસ માં ત્રાસ થઈ ગયો છે. અમુક લોકો તો સાહેબ આપણા હિન્દુઓ છે ને, અમુક અમુક હિન્દુઓ એ બાપડા એમની કડકતાથી એમની પેલી બીકથી આ બધા બોલતા નહીં, કારણ કે આ બધા માથે ચડી જાય તમને ખબર નહીં. પણ તમને આજનો વિડીયો ગમ્યો છે અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં કોમેન્ટ કરજો કે વાત સાચી છે ખોટી. આમ તો સાચી જ છે મારી નજરથી જોવા જઈએ કહો, પણ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ કોઈ નવા વિડીયો સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ તો અમે બોલશું, અમે તો ભગવાન માનીએ જ છીએ, ટકલાઓ તમે ના માનો એમાં અમારું શું. જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.